સમગ્ર રાજકોટ શહેર, સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતભરમાં અને ભારતભરમાં ભગવાન શ્રી હનુમાનજીની જન્મજયંતિની ધામધૂમભેર ઉજવણી ગઈકાલે કરવામાં આવી. એમાં એક નોંધપાત્ર ઉજવણી અહીંયા પણ થઈ હતી. જી હા, માણાવદરથી 2 કિલોમીટર દૂર આવેલ પ્રસિદ્ધ શ્રી હળમતાળી હનુમાન મંદિરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. મહંત શ્રી રામદાસ ગુરુ ગંગા મુનિના સાનિધ્યમાં શ્રી હનુમાન જયંતિના પાવન દિવસે મારુતિ યજ્ઞ સવારે પ્રારંભ થયો હતો. આ અવસરે મહાપ્રસાદનો લાભ અનેક ભાવિક ભક્તોએ લીધો હતો. આ હનુમાન મંદિરે આવવા માટે માણાવદરના બસ સ્ટેન્ડથી ટ્રકની વ્યવસ્થા રાખેલ હતી. સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આશરે 1500થી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અહેવાલ જિગ્નેશ પટેલ, માણાવદર. મારું નામ જમનાદાસ જીયાભાઈ પડારા. આ હળમતાળી મંદિર, હળમતાળી હનુમાન મંદિરના હું મેનેજિંગ ટ્રસ્ટી છું. છેલ્લા 1971થી આ હનુમાનજી ઉત્સવનો ચંદુભાઈ દેખીવાળિયા અને સાથે મારા મિત્રો મળીને આ 47મી હનુમાન જયંતિ અમે અમારે હાથે ઉજવીએ છીએ. ટોટલી તો 1954થી હનુમાન જયંતિ ઉત્સવ કરવામાં આવે, ઉજવવામાં આવે છે. આ હનુમાન જયંતિમાં આશરે 15,000થી 17,000 માણસો પ્રસાદ લે છે. આ હળમતાળી હનુમાન મંદિર ઐતિહાસિક, આશરે 650 વર્ષ પુરાણી હનુમાનજી અને ભેરવનાથની મૂર્તિ પૂર્વ મુખે ક્યાંક જ જોવા મળશે. બિરાજે સાથે બિરાજે છે. આ હનુમાનજી મહારાજ પહેલાં હળમતાળા ટીંબો તરીકે ઓળખાતો. અહીંયા પહેલાં તાળીનું વન હતું, એને કારણે હળમતા